ेषरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગાઠ એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રીહરિ જોડિયા ગામથી ભાદરા ગામ પધાર્યા છે ભાદરા ગામના વસરામ સુથારને ઘેર મહારાજે ઉતારો કર્યો છે અને વસરામ સુથાર એ ભગવાનના બહુ પ્રેમી ભક્ત હતા અક્ષરધામના મુક્ત હતા એના ચરિત્રો આપણે ગઈકાલ થોડા સાંભળ્યા હતા ભાદરાના ભક્તો શ્રીજી મહારાજ માટે દરેક વસ્તુઓ લઈને આવ્યા ગામમાં ક્યાંય દૂધનું ટીપું રહેવા દીધું નહીં જે જે ઘરમાં સારું સારું હતું એ બધું જ મહારાજને અર્પણ કર્યું કારણ કે બધા જ એવું સમજતા હતા કે ભગવાનના ઉપયોગમાં જેટલું આવ્યું એટલું જ સાર્થક છે આવું ભાદરા ગામના ભક્તો સમજતા હતા એમની સમજણ આગળ સ્વામીએ લખી હતી આગળ આધારણ સ્વામી લખે છે અને મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભક્તો શેરડીના વાઢ હતા એમાંથી શેરડી લાવીને મહારાજને આપે છે અને પછી આરતી થઈ ત્યારે ધૂન કરવા માટે બેઠા છે ત્યાંથી વાત આગળ શરૂ થાય છે શ્રી સંત આરતી ધૂન કીને ભજન ઉલેલીને ताली बजाई गगन बजा गगनगरजा अति रहे उर अति रहे उर वेर वेर हरि बजावत ताली मन्दशीघ्र गति लेत बहु नमि तालिमे भय उक ता तानि तालिमे भय उकना तनशिर वसनकेरेन भा तनसिरवसन भा શ્રીહરી અને સંતો વગેરે આરતી તથા ધૂન કરી બધા ભજનમાં તલ્લીન થઈ ગયા તાળીઓ પાડીને આકાશ ગજવતા હતા અને હૃદયમાં અતિશય આનંદ છવાઈ જતો હતો વનમાળી શ્રીહરી વારે વારે તાળી વગાડતા ધીમીને ઉતાવળી ગતિથી વગાડતા તાળી પાડવામાં એવા એક તાન થઈ જતા કે શરીર અને મસ્તક ઉપર ઓઢેલા વસ્ત્રનું પણ ભાન રહેતું નહીં ભગવાનનું ભજન કરવું ત્યારે ભગવાનમાં મસ્ત બનીને કરવું ભગવાનનું ભજન કરવા બેઠા હોઈએ અને આપણું મન બીજી જગ્યાએ હોય આપણું ચિત્ત બીજી જગ્યાએ હોય ભગવાનનું ભજન કરતા હોઈએ અને આપણને એની મસ્તી ના ચડે તે ભજન કર્યું તે ન કર્યા જેવું છે શ્રીજી મહારાજ લોયા પ્રકરણના તેરમા વચનાવૃતમાં એમ બોલ્યા છે લોયા ધામમાં બેઠા આ આપને સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ અને કીર્તન નામ સ્મરણ અને તાળીઓ વજાડીને તાળીઓ વજાડી વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ કથા વાર્તા રાત દિવસ કરીએ કરાવીએ છીએ તે જો નારાયણ સરખા થઈ જવાતો હોય તો એ ઓળો દાખલો શું કરવા કરીએ આપણે તો કીર્તન બોલાતું હોય ધૂન બોલાતી હોય તો બોલાવા વાળાને કેવું પડે તાળી પાડો તાળી પાડો પણ તાળી પાડે નહી ભગવાનના ભક્તો મને તમને મહારાજ પોતાના વૃતાંતથી શીખવાડે છે મહારાજ શું કરતા ભજનમાં તલ્લીન થઈ ગયા તાળીઓ પાડીને આકાશ ગજવતા હતા આપણે જ્યારે ભજન કરીએ ધોન કરીએ ત્યારે તાળી પાડીએ ને તો આકાશ ગાજવું જોઈએ એને ભજન કર્યું કહેવાય મોઢામાંથી પણ એવું ભજન થાય અને હાથની તાળીથી પણ એવું ભજન થાય અને જેટલી તાળી તમે જોરથી પાડીને ભજન કરવાનો પ્રયત્ન કરો ને એટલું ભજનમાં પણ મસ્ત થવાય ક્યારેક પ્રયત્ન કરીએ પણ વિદેશની અંદર ઝાઝા ભાગના ભક્તોને તાળી પાડવાનો બહુ જ રિવાજ ઓછો બહુ ઓછો કોઈક કોઈક જગ્યાઓ એવી છે જ્યાં તાળી પાડીને ભગવાનના ભક્તો ભજન કરે નહીં તો લગભગ ગૌરાવા સભામાં કહેવું પડે તાળી પાડો ભજનમાં બેઠેલા વ્યક્તિને એમ કેવું પડે કે ધોન બોલો ક્યાં બેઠા છે બધા ભજનમાં અને કેવું શું પડે છે બધા બેઠા છે કથામાં અને કેવું એમ પડે કથા સાંભળો શાંતિ રાખો ક્યાં બેઠા છે બધા જીવને ઘણીક વખત હું શું કરું છું એની જ ખબર નથી હોતી કથામાં કઈ એનાઉન્સમેન્ટ હોય કે અવાજ બંધ કરો કથા ચાલે છે ધૂનમાં કઈ એનાઉન્સમેન્ટ હોય કે ભાઈ મોટેથી બોલો તાળી પાડો ધૂન બોલો એમ હોય કીર્તન ઝીલાવતા હોય કોઈ અથવા કડી બોલતા હોય ને આપણે ઝીલવાની હોય તો એમાં કઈ ઉપદેશ હોય કે ઝીલજો બોલો આવો ઉપદેશ ના હોય પણ આવો ઉપદેશ આપણને સાંભળવા મળે છે કારણ કે આપણે પૂછલેલ ઢોર જેવા છીએ શ્રીજી મહારાજે પૂછલેલ ઢોરની ઉપમા આપીશ દંડો નાખીને ઊંચું કરે ને ત્યારે ઊંચું થાય એમ કેટલા હાકલા પડકારા કરે તાળી પાડો મોટેથી બોલો ત્યારે ધૂન બોલાય શ્રીજી મહારાજને આવું માય પણ ગમતું નથી આપણું આપણી કાયરતા છે આપણને ભજન કરવાનો જે રસ જાગવો જોઈએ એ રસ નથી જાગ્યો એના કારણ એવું થાય છે નહીં તો જે જગ્યાએ રસ જાગે ક્રિકેટ રમાતી હોય અને ક્રિકેટ રમાતી હોય ને એની અંદર જો ભારતને પાકિસ્તાનની ક્રિકેટ હાલતી હોય અને એમાં જો ભારતના આપણે હોઈએ ને ભારતવાળાએ સિક્સ લગાવી તો ઘરમાં બેઠો તાળી પાડે ઘરમાં બેઠો તાળી પાડે બોલો સોફા ઉપર સોફો તૂટી જાય ધ્યાન રાખવું પડે કે ભાઈ સોફો તને નહીં લાવી દે થોડો ઊંચો ઓછો થાય પણ ઘરમાં બેસીને તાળી પાડે અને ભજન કરવાની અંદર મંદ સપ્તક હાલ્યો જાય આમ 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 જાને આમ હાથને બિલકુલ કોઈ જાતની તકલીફ પડી જશે શ્રીજી મહારાજ આપણને પોતાના વૃત્તાંતથી સમજાવે છે બધા ભક્તો કંઈ આવું કરતા હશે એવું નહીં હોય ઘણા ભક્તો ભગવાનમાં મસ્ત બનીને ભગવાનની ધૂન કરતા હોય પણ એક વસ્તુ યાદ રાખવી જ્યારે જે આપણે કરતા હોઈએ ને ભગવાન સંબંધી ક્રિયા એ ક્રિયાને જે પ્રમાણે શાસ્ત્રમાં છે એ પ્રમાણે તદ્વત કરવી એ જેવું છે એવું કરવું જેવું વર્ણન છે એવું કરવું જેમ કે માની લો કે ધૂણ ચાલે છે અને તાળી પાડીને ધૂણ કરવાની છે ત્યારે આપણે આંખ બંધ કરીને બેસી જઈએ તો ખોટું જ્યારે ભગવાનની મૂર્તિનું કીર્તન ગવાય છે અને ઝીલવાનું નથી ખાલી શ્રવણ કરવાનું છે તો આપણે આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરીએ બરાબર છે પણ ભગવાનની કથા હાલે છે અને કથામાં પછી ધ્યાન કરીને બેસી જઈએ તો એ ખોટું જે સમયે જે ક્રિયા સત્સંગ સંબંધી હાલતી હોય એનો જે નિયમ હોય એ નિયમથી કથાને સાંભળવી એ નિયમથી કીર્તન કરવું એ નિયમથી ભજન કરવું શ્રીજી મહારાજ તાળી વજાડી ગાય છે ને વનમાળી તાળી વજાડે મહારાજ જળની અંદર પણ તાળી વગાડે ભજન કરે ત્યારે તાળી વગાડે અને જોર જોરથી બગાડતા મહારાજ કે હાથના આંગળા ફાટી જાય એવું ભજન કરીએ છે ભજનનો ઈશક શ્રીજી મહારાજને બહુ જબરો હતો શ્રીજી મહારાજ પોતાના વૃતાંતથી આપણને ભજન કરવાની ટેવ પાડવાનું કહે છે અમારે તો ભગવાનની કથા કીર્તન વાર્તા ને ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી મધ્યના ઓગણપચાસમાં મહારાજ આ વાત કરે છે કોઈ કાળે તૃપ્તિ નથી થતી એટલે મહારાજને ભજન બહુ ગમે છે અને જ્યારે તાળી પાડીને મોટા અવાજે આપણે ભજન કરતા હોઈએ ને ત્યારે અંદરના જે અંદરના અંતશત્રુઓ છે ને એ બધા ભાગે દૂર જાય મન નિર્વાસનિક થાય મન નિર્મળ બને એટલે તો મારા લોહાના છઠ્ઠામાં એમ કહે છે જ્યારે કામ ક્રોધ લોભાદિકના ગાઢ થાય ત્યારે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ 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 મુક્તાનંદ સ્વામી એવા મોટા સાધુને યાદ કરવા અને ભગવાનના સ્વામિરાયણ મંત્રનો જપ કરવો ઉચ્ચ સ્વરે કરીને એમ ના કીધું મનમાં બોલવું કારણ કે ઉચ્ચ સ્વરે કરીને તાળી પાડીએ ને એટલે બધા કામ ક્રોધ લોભ મોહ મત્સર બધા ભાગે એની તાકાત છે ઘણા બધા ભક્ત એવા મસ્ત બનીને ભગવાનની ધૂન કરતા હોય પણ પાછું ધૂન કરવામાં તાળી પાડવામાં એક ધ્યાન રાખવાનું કે તાલ બધ તાળી પાડવાની ઘણી વખત તાલ ક્યાં હાલતો હોય ને તાળી ક્યાં આલતી હોય એવું ના થવું જોઈએ પેલો ભારતમાં ધોબી હોય એ ધોબી ઘાટ હોય ને ત્યાં બધા બાઈઓ કપડાં ધોવા જાય ત્યાં ધબા ધબ ધબા ધબ ધબા ધબ બોલતું હોય કોઈ તાલનો મેળ ના હોય પણ તાળી પાડવામાં પણ ઘણા તાળી પાડે ઘણા મોટેથી બોલે પણ મોટેથી બોલે પણ જે પ્રમાણે ગાવાનું હોય એ પ્રમાણે ના ગાય એટલે બીજા પચાસ જણ અટવાય જાય એનો અવાજ મોટો હોય લાઉડ સ્પીકર જોઈએ નહીં એને એટલે બીજા અટવાય ઘણા તાળી પાડે પણ તાલબદ્ધ ના હોય ઘણા કરતાલ વગાડે તાલબદ્ધ ના હોય ઘણા મંજીરો વગાડે તાલબદ્ધ ના હોય એટલે તાલબદ્ધ બધું વ્યવસ્થિત હાલે અને છતાં પણ ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું ભજન થાય એવું કરવું જોઈએ આ પાછું મોટેથી પાછું આ આજે કથામાં આવ્યું ને એટલે ઘણા એમ કે મંડી પડે ભાઈ તાળી પાડવા મોટેથી પણ એ તાલબદ્ધ તાળી પડવી જોઈએ નહીં તો ઘણાને તાળી પાડતા ના આવડે તો ગમે તેમ જ તાળી પાડતા હોય તાલ વિના પાડતા હોય એટલે જ્યારે આપણે તાળી પાડતા હોય ને ત્યારે જોવું આજુબાજુમાં કે બધા કેમ તાળી પાડે છે પછી એ પ્રમાણે તાલબદ્ધ તાળી પાડવી આપણે ઝીલતા હોઈએ ધૂન ઝીલતા હોઈએ ને આપણો અવાજ મોટો હોય તો જોવું પડે કે આ ધૂન જે ઝીલે છે એની સાથે મારું સેટિંગ આવી જવું જોઈએ આ બધા ભજન કરવામાં પાછા વિવેકો છે નહીં તો એ વિવેક ના રાખીએ તો બીજા ડિસ્ટર્બ થાય આપણે લીધે પણ ભજન કરીએ ત્યારે તાળી વગાડીને એકતાન થઈ જતા મહારાજ કહે છે અહીં સ્વામી લખે છે મહારાજ કેવું થરતા વનમાળી શ્રીયરી વારે વારે તાળી વગાડતા ધીમી અને ઉતાવળી ગતિથી વગાડતા આ ધૂન થાય ત્યારે શરૂઆતમાં કેવી લઈ હોય ધીરી હોય પછી થોડી ફાસ્ટ થાય પછી એનાથી ફાસ્ટ થાય અને પછી પાછી ફરી શરૂ કરીએ ત્યારે ધીરી લઈ એ રીતે ધૂન મહારાજ પોતે કરતા તાળી પાડતા એકતાન થઈ જતા અને મહારાજ જ્યારે ભજન કરતા ને ત્યારે એમ કે છે શરીર અને મસ્તક પર ઓઢેલા વસ્ત્રનું પણ ભાન રહેતું નહીં ભજન તો એને કહેવાય શરીરનું ભાન ભૂલીને જે થાય ને એને ભજન કહેવાય શરીરના વસ્ત્રો પણ મહારાજે આમ પટકો રાખ્યો હોય ને તે પટકો ખસી જાય એની પણ મહારાજને ખબર ના પડે ને મસ્ત થઈ ગયા કહેવાય જ્યારે કોઈ પણ વ્યક્તિ કસામાં પણ મસ્ત થાય તો એને ખબર નથી રહેતી હું ક્યાં બેઠો છું શરીરનું કપડાંનું કાંઈ ના રહે જેમાં મસ્ત બની જાય એમાં તો ભગવાનની મૂર્તિમાં મસ્ત બનીને ધૂન કરતો હોય ને ભગવાનના ભગત અરે કેટલી ગરમી હોય પણ ભગવાનના ભક્તો કેટલાક ધૂન કરતા હોય ગરમીમાં પરસેવા ઉતરતા હોય પણ તાળી પાડીને જોર જોરથી ધૂન કરતા હોય ઉનાળો હોય તોય એવા ભગવાનના ભક્તો છે માટે એવા ભક્તો એની પાસેથી શીખવું અને ઉચ્ચ સ્વરે કરીને ભજન કરવાની ટેવ પાડવી ક્યારે જ્યારે ધોન કીર્તન થતા હોય ત્યારે ધોન કીર્તન ન થતા હોય અને કથા હાલતી હોય ત્યાર પાછું મોટે મોટેથી બૂમો ના પાડવી ઘણાને કથા હાલતી હોય તો દેશમાં એવી સિસ્ટમ બહુ હોય અમુક જગ્યાએ જઈએ તો કથા હાલતી હોય વ્યાસપીઠ પર સંતો કથા કરતા હોય તો ઓલા ભાઈ આવે એક તો અડધેથી કથામાં અથવા તો મોડા આવ્યા હોય આવી આગળ આવે આગળ આવીને વ્યાસપીઠે આવે જે સ્વામિનારાયણ ચાલુ કથામાં મોટેથી બોલે એટલે બધાનું ધ્યાન ક્યાં જાય એ હામો જાય એ પાછો વિવેક નહીં ક્યાં કેટલું મોટેથી બોલવું ને ક્યાં ના બોલવું આ બધા વિવેકની ખબર હોવી જોઈએ ક્યારે આગળ જવું ને ક્યારે આગળ ન જવું એની ખબર હોવી જોઈએ કથા ચાલુ હોય અને આપણે આગળ વ્યાસપીઠની આગળ આવીને ઊભા રહી જઈએ તો કેટલા લોકોને ડિસ્ટર્બન્સ થાય ત્યારે તો દૂરથી પગે લાગીને એકવાર બેસી જવાનું જ્યાં જગ્યા મળે ત્યાં ત્યારે ત્યાંથી પોતાના સ્થાન ઉપરથી મહારાજને વંદન કરી લેવાના વ્યાસપીઠને વંદન કરી લેવાના અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય એ ડિસ્ટર્બ ના કર્યું કહેવાય જ્યારે ધૂન કીર્તન ચાલતા હોય અને ત્યારે મોટેથી ગાવાનું હોય ત્યારે મોટેથી ગાવાનું અને જ્યારે ઝીલવાનું જ ના હોય ક્લાસિકલ કીર્તન હાલતું હોય ત્યારે સાંભળ્યા જ કરવાનું ધ્યાન કરવાનું ભગવાનની મૂર્તિનું આ બધું વિવેકો શીખવા પડે શીખ્યા વિના નથી આવતા કથા વાર્તાવાળા ભક્તોને તો આ બધા વિવેકો આવડી જાય છે પણ જેને કથા વાર્તાનું અંગ નથી હોતું ને એવાને આ બધા વિવેકો આવડતા હોતા નથી નથી આવડતા અને ત્યાં આગળ એવા છે સત્સંગની અંદર એવી જગ્યાઓ છે તમે આરે વિચરણ કરવા આવો ને તમને દેખાય કે ઓહો અહીં આગળ જે આ વાત કથામાં આવી એવું જ ચાલે છે કારણ કે શીખ્યા ના હોય કોઈએ શીખવાડ્યું ના હોય संत हरि जन था करहे ताप पर करुणा लाय समाप्ति की ये धुन की जय शब्द रहे छाया श्वेत बिंदु सब अंग में रहे अनंत बराव मोते के जनों कवच ही तेसे शोभा बनी आव जारे संतों ने हरि भक्तो थाक्या તાળી વગાડતા પછી થાક તો લાગે ને મોટેથી બોલીએ થાકતો લાગે ને પણ મોટેથી બોલીએ તો ખબર પડે થાક કોને કહેવાય જોરથી તાળી વગાડી હોય એને ખબર પડે કે આ થાક કોને કહેવાય ખાલી બે હાથ આમ પરાણે ભેગો કરતો હોય અને આમ ધૂન પેલી માઇકમાંથી જે બીજો ગાતો હોય એનો જ અવાજ બાકી આ તો મનમાં જ ગાતો હોય તેને ખબર કેમ પડે કે થાક શું કહેવાય પણ મહારાજે બરાબર ધબધબાટી બોલાય ભજનની મહારાજ ધૂનને કીર્તનની અંદર મસ્ત બનાવી દેતા બધા સંતો ભક્તોને અને ત્યારે સંતો ભક્તો થાક્યા ત્યારે એમના ઉપર દયા લાવીને ધૂન સમાપ્તિ કરી દયા કોની પર લાવ્યા સંતો ભક્તો પર બાકી મહારાજને તો તૃપ્તિ થતી જ નહીં મહારાજ તો કે હજુ 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 ધૂન ભજન કર્યા જ કરીએ અને ધૂન ભજન કર્યા કરીએ ને એટલે કોઈ વિક્ષેપ આળા આવે જ નહીં વિક્ષેપ એને જ આળા આવે છે જેના જીવનમાં ભજન ઓછું છે જેના જીવનમાં ભજન ભરપૂર છે અને જેના જીવનમાં કથા વાર્તા ભરપૂર છે એને વિક્ષેપ આવતો જ નથી જેના જીવનમાં ભજનની ખામી છે જેના જીવનમાં કથા વાર્તાની ખામી છે શાસ્ત્રનું વાંચન ચિંતન અને મનનની ખામી છે એને વિક્ષેપ આડા આવે જેના જીવનની અંદર ભજન ભરપૂર હોય અને જેના જીવનમાં કથા ભરપૂર હોય કહેતા શાસ્ત્રનું વાંચન શાસ્ત્રનું શ્રવણ એ બધી કથા જ છે મહારાજના ચરિત્રો વચનામૃત આ બધાનું વાંચન જેને હોય અથવા શ્રવણ હોય આ ભરપૂર હોય એના જીવનમાં વિક્ષેપ ના આવે કોઈ પણ પ્રકારના વિક્ષેપ એના અંતરને ખેદ ન પમાડી શકે એને મોક્ષના માર્ગમાંથી ચલાયમાન ન કરી શકે એને ભગવાનના માર્ગેથી પાડી ન શકે એને ક્યારેય ઉદ્વેગ ન કરાવી શકે એને ક્યારેય દુઃખ ના આપી શકે માટે ભજનનો મારો જબરો રાખો મુમુક્ષુએ ભજનનો મારો જબરો રાખો આત્માને ભ્રમરૂપ કરવા માટેનો ઉપાય જ ભજન છે એકલા એકલા બેસો ને અને ઘરમાં કોઈને ડિસ્ટર્બ ના થતું હોય ને અને કોઈ ના હોય તો ઘરમાં એક રૂમમાં બેઠા ઉચ્ચ સ્વરે કરીને ભગવાનના કીર્તન ગાવ અહીંયા આવે છે ભગવાનના ભક્તો વીકડેઝમાં ભરતભાઈને ભગવાનની આગળ કીર્તન ગાતા હોય અહીં આગળ એકલા હોલમાં આખો હોલ ગાજતો હોય આ ઠાકોરજીનો ભગવાનની આગળ કલાક દોઢ કલાક કીર્તનો ગાય આખો હોલ ગાજે આપણા અશ્વિન ભગત જે બોલતા હોય મહારાજની તો ખબર પડી જાય બધાઈને કાં આવ્યા છે હવારની અંદર આરતીમાં જે બોલે ત્યાં જ ખબર પડી જાય એ જય બોલીએ ત્યારે ઉચ્ચ સ્વરે કરીને બોલવાની હોય છે એ ખોટું નથી બોલતા એ જય બોલાય ને ત્યારે જય ઉચ્ચ સ્વરે કરીને બોલવાનું ધૂન ઉચ્ચ સ્વરે કરીને બોલવાની છે એ બરાબર જ છે અને ઘણા તો જય બોલે તો ખબર જ ના પડે કે જય બોલ્યા કે નહીં પોતાને પ્રૂફ કરવું પડે કે હું બોલ્યો તો કે નહીં એવું થાય એટલે ભગવાનના ભક્તો આપણને આ બધું ઉત્સાહ ને ઉમંગ માટે છે કારણ કે ભગ જેમાં ઉત્સાહને ઉમંગ ના હોય ને એમાં મજા જ ના આવે હવે આપણને ભજન કરવા પણ ઉત્સાહને ઉમંગ જ નથી તો કેમ મજા આવે કથા કરવી છે કથા સાંભળવી પણ ઉત્સાહ ને ઉમંગ જ નથી કથા કરવાનો કે કથા સાંભળવાનો તો કેમ આવે માટે ઉત્સાહ ને ઉમંગ આપણા જીવનની અંદર હંમેશા જીવંત રાખવા કઈ બાબતમાં ભજન સ્મરણ ને કથા વાર્તામાં આપણા ઉત્સાહ ને ઉમંગ જીવંત રહેવા જોઈએ કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ વિક્ષેપ આપણા ભજન સ્મરણના આપણો જે ઉત્સાહ ને ઉમંગ છે ને એને ના નાખવા જોઈએ આપણો ભજનને સ્મરણનો ઉત્સાહને ઉમંગ તો દિવસે દિવસે વધતો જ જાય વધતો જ જાય ચડતો ને ચડતો રંગ રે મોડો બિલકુલ ના પડે એને આપણે ભગવાનને સમજ્યા કહેવાય એને આપણે ભગવાનના માર્ગે ચાલ્યા કહેવાય એને શ્રીજી મહારાજનો દાખલો આપણે સફળ કર્યો કહેવાય પણ થોડું દુઃખ આવે થોડો કાંઈક વિક્ષેપ આવે થોડો કાંઈ ઉદ્વેગ થાય એમ થાય અને આપણા ભજન સ્મરણ ઉડી જાય આપણા કથા વાર્તા ઉડી જાય એમાં આપણને મંદ ભાવ થઈ જાય આપણી કાચપ છે ધંધો કરવામાં ઉત્સાહ ઉમંગ તૂટે છે ના છે પચીસ વર્ષથી કરતા હોઈએ સવારના સાત થી રાતના દસ વાગ્યા સુધી જોબ વાળા છોડતા ના હોય પણ એમાં ઉત્સાહ ને ઉમંગ કોઈ દી ખૂટતો નથી રોજ નવો નવો ઉત્સાહ રહે છે ભજનમાં પણ નવો નવો ઉત્સાહ સ્મરણમાં પણ નવો નવો ઉત્સાહ મહારાજને ગઈકાલ જેટલા હંભાર્યા એના કરતાં આજે વધારે છે ગઈકાલ જેટલો મહારાજનો જપ કર્યો એના કરતાં આજે જપ વધારે કરવા છે ગઈકાલ જેટલા શાસ્ત્રોનું વાંચન કર્યું અને શ્રવણ કર્યું એના કરતાં આજે વધારે કરવું છે અને સાંભળવું છે આવો ઉત્સાહને ઉમંગ આપણા જીવનમાં હોય ને છતે દેહે અક્ષરધામ છતે દેહે ધામ મર્યા પછી નહીં છતે દેહ માટે ભગવાનના ભક્ત શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે પોતાના જીવનથી ઉત્સાહ ને ઉમંગ હાથના આંગળા ફાટી જાય એવી તાળીઓ પાડે એને કેટલો ઉત્સાહ ઉમંગ હોય મહારાજ કે અમે પાડીએ છીએ પોતે મહારાજ પોતે પાડતા અને મહારાજે જ્યારે સંતો ભક્તોને થાકેલા જોયા ને મહારાજ કે ચાલો આવે જય ધ્વનિ મહારાજ સમાપ્તિ કરી જય ધ્વનિ બધે છવાઈ ગયો પરસેવાના શ્વેત અનંત બિંદુઓ બધા અંગો ઉપર એવા ભરાઈ આવ્યા કે માનવ મોતીનું કવચ પહેર્યું હોય મહારાજના અંગો અંગ ઉપર બધે પરસેવાના બુંદ થયા ને તે જાણે મોતી થઈ ગયા હોય ને એવું એક તો મહારાજની મૂર્તિ તેજોમય એમાં પરસેવાના બુંદ થાય એટલે જાણે મોતીનું આખું કવચ મહારાજે પહેર્યું હોય એવું મહારાજ શોભવા લાગ્યા અને માનવ મોતીનું કવચ પહેર્યું એવી શોભા બની હતી બે પાર્ષદો શ્રીઅરીની અનુમતિ લઈને વિરનવાળા બે પંખાને ભીંજવીને બંને બાજુથી પવન નાખવા લાગ્યા ભગવાનને પરસેવો થઈ ગયો ધૂન કરતા બોલો આપણને કેદી વળ્યો આપણે તો એસી બેઠા હોઈએ પંખા બેઠા હોઈએ પંખા નીચે બેઠા હોઈએ એસી માં બેઠા હોઈએ કોઈ પરસેવો વળતો જ નથી આપણને તો ધૂન ભજન કરતાં પરસેવો વળ્યો હોય એવું તો આપણે અહીં અમેરિકામાં જ નહીં થતું ઈન્ડિયામાં થાય ત્યાં કરીએ તો અહીં આગળ તો ભગવાને સુવિધા જેટલી દઈ દીધી છે ને તે ગમે એટલી તાળી પાડો તોય પર એવો ના થાય ધૂન કીર્તન કરતા પણ જો અડધો પોણો કલાક ખરેખર મંડીએ તો અહીં થઈ જાય હા એસીની મધ્ય થઈ જાય ગમે એટલું ફૂલ એસી રાખો ને તોય થઈ જાય એક દિવસ જો આપણે કરીએ ભજન અને જો તમે એની અંદર કેવું થાય છે ખરેખરું થઈ જાય પણ એને ધૂન વજાડીને તાળી વગાડીને મસ્ત બનીને ભગવાનને વિશે મૂર્તિમાં ખેંચાઈને પછી ઉત્સાહપૂર્વક ધૂન કરવી પડે મહારાજને બધાય પવન નાખવા લાગે બે પાર્ષદો આજુબાજુમાંથી શ્રી હરી દેવોને પણ અધિદેવ છે દેવોના પણ અધિદેવ છે બધા દેવો તેમની મરજી પ્રમાણે રહે છે સેવક પણ મરજી વિના જો સેવા કરે તો શ્રી હરી તેમના ઉપર પ્રસન્ન થતા નહીં પેલા વીરનવાળા પંખા લઈને જે નાખતા હતા ને બે પાર્ષદો એને મહારાજની મરજીને જાની અનુમતિ લીધી પેલા અનુમતિ લઈ અને પછી બંને બાજુથી પવન નાખવા લાગ્યા એટલે અહીં લખે છે કે ભગવાન જો મરજી વિના કોઈ સેવા કરે તો સેવક ઉપર ભગવાન રાજી થતા નહીં અને એ તો વાત સાચી જ છે કે જેને રાજી કરવા હોય ભગવાનને તો એને મરજીને તો જાણવી પડે આ જગતમાં એવું છે કોઈને રાજી કરવા હોય તેની મરજીને આપણે જાણવી જ પડે એની મરજીને જાણ્યા વિના રાજી થાય નહીં એમ ભગવાનને રાજી કરવા ભગવાનની મરજી જોઈને જે સેવા કરે એની ઉપર ભગવાન રાજી થાય હા મર જે વે ના કરે તાપય પારા મર જે વે કરે તાપય પારા हरि न रे लगारा हरि न रे लगारा अपार दान पुण्य यज्ञ करा करी मरि जावे कोटि वर्ष लग करे हरि ध्या कोटि वर्ष लग

તો પણ તેના ઉપર શ્રીઅરી લગારે પ્રસન્ન થતા નથી તેમની મરજી વિના કોઈ અપાર દાન પુણ્ય કે યજ્ઞ કરાવે તથા તીર્થ અને મંત્ર રટી રટીને કોઈ મરી જાય કરોડો વર્ષ સુધી ભગવાનનું ધ્યાન કરે તો પણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થતા નથી મરજી બહુ અગત્યની છે કલ્યાણના માર્ગમાં મરજી આપણે કેટલું કરીએ છીએ એના કરતાં ભગવાનની મરજીમાં રહીને કરીએ છે કે નહીં એ બહુ અગત્યની વાત છે આપણે આપણી જાતે નક્કી કરી લઈએ કે મારે આમ કરવું છે એટલે તો એવો રિવાજ છે કે આ ચાતુર્માસ આવે કોઈ નિયમ આપણે લઈએ તો ભગવાનના મોટા સંત પાસે લઈએ છે શા માટે આપણે એવી રીતે નિયમ લઈએ છીએ કારણ કે આપણે જે કરવું હોય એમાં ભગવાનની મરજી છે કે નહીં એ આપણને કેમ ખબર પડે એટલે આપણે મોટા સાધુને પૂછીને કે મારે આટલી માળા કરવી છે મારે આવું એકટાનું કરવું છે મારે ચાંદ્રાયન કરવું છે તો આ કરવું મારી ઈચ્છા છે બે મહિના કરવાની તો કેટલા મહિના કરું ચાર મહિના કરવાની ઈચ્છા છે તો કેવી રીતે કરું અને પછી જેમ સંત રસ્તો બતાવે એ રસ્તે આપણે ચાલીએ છીએ કારણ કે મરજી પ્રમાણે છે બાકી મરજી વિના વાત એવી કરે છે મરજી વિના કોઈ જપ કરે દાન કરે પુણ્ય કરે યજ્ઞ કરાવે તીર્થ કરે મંત્ર રટે કરોડો વર્ષ સુધી ભગવાનનું ધ્યાન કરે તોય ભગવાન રાજી ના થાય કેટલું અઘરી વાત કરીએ ધ્યાન કરે મંત્ર રટે દાન કરે પુણ્ય કરે તોય રાજી ના થાય પણ મરજીમાં રહીને થોડુંક કરે ને તોય રાજી થાય શ્રીજી મહારાજ ઘટપુર ગોપીનાથજી નું મંદિર કરાવતા હતા એ વખતે કેટલાક હરિભક્તો મહારાજને રાજી કરવા માટે રસોઈઓ આપતા હતા ગામ લાઠીદળના હરિભક્તોએ એવો વિચાર કર્યો કે કારિયાની સારંગપુરને જમરાળા ગામના હરિભક્તોએ ગઢડે જઈને રસોઈ મહારાજને આપી છે મોતિયા જલેબીની રસોઈ બધાએ સારી સારી રસોઈ આપી તો લાઠીદળના હરિભક્તો એવું નક્કી કર્યું કે આપણે પણ જઈ અને મોતીયા જલેબીની રસોઈ મહારાજને દઈ આવીએ એવું વિચારતા હતા એટલે ગામમાં બધાને વાત કરી કે ભાઈ આપણે મહારાજને રસોઈ દેવા જાવું છે આજુબાજુના ગામડાવાળા બધાએ સેવા કરે છે તો આપણે પણ સેવા કંઈક કરીએ બધાને જે ભેટ આપવી હોય એ આપો એટલે દરેકે પોતપોતાની રીતે ભેટ આપી એમાં એક તવંગર બ્રાહ્મણ હતો એને અડધો રૂપિયો એ હરિભક્તોને આપ્યો અને બધા પૈસા ભેગા કર્યા કે સમૂહની અંદર લાથીડર તરફથી રસોઈ શ્રીજી મહારાજ લીમડા નીચે ઉત્તર મુખે ખુરશી પર બેઠા હતા ગોપીનાથજીનું મંદિરનું કામ બરાબર ચાલતું હતું એ સમયે એવામાં બધા હરિભક્તો મહારાજને દંડવટ કરીને પગે લાગીને એમ બોલ્યા મહારાજ અમે લાથીદરથી લાથીદળથી આવીએ છીએ અને મોતિયા જલેબીની રસોઈ આપવા આવ્યા છે મહારાજ અમે એટલે મહારાજ કે છે બહુ સારું ભક્તો તમે રસોઈ દેવા આવ્યા અમે બહુ રાજી થયા આવા સમયે તમે અમને રસોઈ દેવા માટે આવ્યા પણ તમારે રસોઈ દેવી છે કે અમારી મરજી પ્રમાણે કરવું છે ત્યારે હરિભક્તો બધાય કે મહારાજ તમે જેવી રીતે રાજી થતા હો એવું અમારે કરવું છે અમારે તો રસોઈ દઈને તમને રાજી કરવા છે પણ તમારો રાજીપો બીજી રીતે હોય મહારાજ તો અમે બીજી રીતે કરશું ત્યારે મહારાજ કે તમે જે રૂપિયા લાવ્યા છો એ રૂપિયામાંથી અડદ લઈએ અડદની દાળ અડધા રૂપિયા ઘઉં અડધા રૂપિયાના ઘઉં લઈએ અને બાજરી લઈએ અડધાના અડદ અને અડધાના ઘઉં ને બાજરી તે પહોંચે ત્યાં સુધી તમારી રસોઈ કહેવાય તો આવું લઈએ તો ચાલે શ્રીજી મહારાજ ભગવાન છે પણ કેવા વિવેકી પૈસા તમારા છે ને એટલે પૂછે છે કે આ પૈસા જે તમે લઈને આવ્યા છો એ રૂપિયાનો અમારે આવો ઉપયોગ કરવો છે તો ચાલે ત્યારે ઓલા હરિભક્તો બધાય કે મારા તમારી ખુશીમાં અમારી ખુશી તમે જે કહે અમારે એવું નથી મોતિયા જલેબી દેવી અમારો ભાવ હતો કે મોતિયા જલેબી સાધુ હરિભક્તો જમે પણ પ્રભુ જો તમને એવું લાગતું હોય કે તમારે અડદ લેવા છે તમારે બાજરી લેવી છે મહારાજ કે અમારા મંદિરના કામ હાલે છે ને એટલે આ બધા ખર્ચા મંદિરના બહુ હોય તો આમાંથી જો તમારી રસોઈ હાલે તો અમારે દાદાના કોઠારમાંથી રૂપિયા કાઢવા નહીં ને એ રૂપિયા કડિયાના પગાર માટે ચૂકવાય તો મંદિરનું કામ અધૂરું ના રહે ભગવાનની મરજી આવી હતી પણ એની અંદર ઓલો જે બ્રાહ્મણ આવેલો હતો ને એ બ્રાહ્મણ ત્યાં મહારાજ આગળ બોલ્યો એ બ્રાહ્મણ બોલ્યો ના મહારાજ એમ નહીં થાય આ બધા ભલે કે પણ એવું નહીં થાય અમારે તો મોતિયા જલેબીની રસોઈ કરાવવી છે કારણ કે રસોઈ કરે તો પાછો પ્રસાદ એ મળે ને રસોઈ કરે તો પ્રસાદ તો મળે ને હા તમે તો બધા કથાવર્તાના અંગ વાળા આવે બહુ કથા વાર્તાથી ઘડી ગયા કથા વાર્તા અને ભજન સિવાય બીજું કંઈ ફાવે જ નહીં તમને ખીચડી બનાવી દે સંતો તો ખીચડીની રસોઈ કર દે તોયા લે બાકી તો ચિઠ્ઠીમાં સંતો જાય અને ભાઈ જે રસોઈનો પ્રેમ ઉભરાય ચિઠ્ઠીમાં સંતો ગયા હોય ને રસોઈનો પ્રેમ ઉભરાયો હોય એક ગામ હોય ગામમાં ચાલીસ પચાસ ઘર હોય અને સંતો પાસે એક મહિનાનો પંદર દિનો ટાઈમ હોય તે હવાર હાજ બે બે રસોઈ આવે બે બે તત્તન રસોઈ આવે એકની માલપુડા દૂધપાકની એકની મોતિયાની એકની ચૂરમાના લાડુની એકની ભીંડાનું શાક એકને પરવરનું શાક એકને પૂરી એકને રોટલી એકને ભાત કઢી એકને ભાત દાળ ત્રણ રસોઈ એક આરે કરવાની હોય એવા સંતો સત્સંગની અંદર બહુ થયા અને કરતા હશે હવે ત્રણ ત્રણની ની રસોઈ એ પાછી પાંચ જણની ના હોય ઘરના આખા ફળિયાની હોય દહ કિલોના માલપુડા પાંચ કિલોના માલપુડા દેજો કે હવે બે વાગ્યાના એ સાધુ લોટો લઈને ઉઠે અને લોટે લોટે માલપુડા પાડે તે દહ વાગ્યા સુધી તો રસોઈ જ કરે આવું પણ એક સત્સંગની અંદર વર્ષો પહેલાનો રિવાજ આવો હતો આજે તો કથા વાર્તા એ મુખ્ય થઈ ગઈ આજે બધાઈને હવે શાસ્ત્રની કથા વાર્તા અને સત્સંગ એ જ ગમે છે પણ જાજુ આમ હતું હા રસોઈ એ જ સત્સંગ રસોઈ એ જ સત્સંગ આવું હતું આ તો શ્રીજી મહારાજે આખો યોગ બદલી નાખ્યો અત્યારે તો કથા એ સત્સંગ જે વાસ્તવિક સત્સંગ હતો ને એ મહારાજે લાવી દીધો બાકી બહુ કઠણ હવે એમાં સત્સંગ ક્યારે થાય ક્યારે સત્સંગ થાય અને પાછું જેને જે ભાવતું હોય એની રસોઈ દે અને એની રસોઈ દે અને એ પાછું ઘરના ચાર પાંચ જણ માટે ના હોય મોતિયા લાડુ મારા છોકરાને બહુ ભાવે છે બે ડબ્બા ભરદો એટલે સીધું દહ કિલો લોટ લાવે દસ કિલો લોટનો એ મોતિયા લાડુ બનાવીને ડબ્બા ભરીને આપે તો દીકરા મહિના સુધી ખાય સારું છે સત્સંગ એમ થતો હોય તો પણ એમ સત્સંગ પાછો થતો નથી એ પ્રાથમિક દશામાં બરાબર છે શરૂઆતમાં એવું જ જોઈએ પણ જો એને કથા વાર્તાને વાર્તા કરીને સત્સંગ ના થયો સત્સંગ બહુ ટકતો નથી માલપુડા લાડવાનો સત્સંગ જાજો ટકે નહીં કારણ કે હમજન કંઈ લાડવા થોડા દે ભગવાનની પ્રસાદી તમે ગમે એટલી જમી જાઓ તો કઈ હમજન ના આવે હમજન તો કથાથી જ આવે તમે શું અમે ત્યાગ આશ્રમમાં બેઠા છે રોજ ભગવાનને ધરાવેલું જ જમવાનું ને ભગવાનની પાછળ જ ફરવાનું બીજું કઈ છે જ નહીં છતાં પણ અમે પણ જો શાસ્ત્રનું વાંચન શાસ્ત્રનું શ્રવણ ને કથા વાર્તાનો અભ્યાસ ના રાખીએ તો અમારી અંદર એ હમજન ના આવે ઠાકોરજીનો પ્રસાદ જમ્યા કરીએ ને તો અમારામાં એ હમજન ના આવે તો તમારામાંથી તો આવે જ ક્યાંથી રોજ ઠાકોરજીની ભેગા રહીએ અને ઠાકોરજીને ધરાયા સિવાયનું કાંઈ મોઢામાં મૂકવાનું જ નહીં તો એ જો પ્રસાદ જ જમ્યા કરીએ ને તો હમજન ના આવે એ તો વચનામૃત જમો તો જ હમજન આવે એ નિષ્કુળાંત કાવ્ય નરીલા ને મહારાજના ચરિત્રો ને એ બધા ગ્રંથો વાંચો તો જ હમજન આવે બાકી આવે નહીં પ્રસાદી જમવાથી હમજન ના આવે હા પ્રસાદી જમવાથી આપણી પવિત્રતા થાય મહારાજની પ્રસાદી જમવાથી ચોક્કસ નિર્ગુણ ભાવને પમાય પણ એ આપણે નિર્ગુણ ભાવે જમતા હોય તો ને બધું સગુણ કરીને જમતા હોય તે તો સગુન ભાવ જ ભજવે બધા છે નિર્ગુણ તો આપણે સગુણ કરી દઈએ હવે આને મોતી અને જલેબીની રસોઈની બરાબર લાલચ હતી ભૂદેવને અને આને તો ઊંધું પડ્યું કે આ ક્યાં વરી અહીંયા ગળા પાછી હળદની દાળ એ કે મહારાજ અમારે તો આ દેવાની છે આ બધા ભલે કે પણ હું ના પાડું છું પાછો રૂપિયાવાળો એટલે મોટા માણસનું સાંભળવું પડે પાછું એટલે મહારાજ તો થોડીક વાર ઊભા ગયા બ્રાહ્મણનું કડક વચન સાંભળીને બધા હરિભક્તો મહારાજને કે મહારાજ બધા હરિભક્તોને કે ભાઈ હરિભક્તો તમે જે રૂપિયા લાવ્યા છે મૂકો હાલો મૂક્યા પછી બધા રૂપિયા જે ભેગા કરેલા હતા ને બધા મૂક્યા અને મહારાજ એક કામ કરો મને સાક્ષી રાખીને છેલ્લો ઊભો રાખ્યો મહારાજ કે મને સાક્ષી રાખીને તમે લોકોએ જેટલા જેટલા રૂપિયા રસોઈ માટે દીધા હતા એ બધા લઈ લો એટલે બધાએ રૂપિયા લઈ લીધા પોતપોતાના છેલ્લે કેટલો વધ્યો અડધો અડધા પર જોર કરતો તો બોલો અને અડધો પછી મહારાજે પ્રભુદેવને પાછો દીધો અને મહારાજ કે આ જેનો હોય એ ઉપાડી લો મહારાજ કે અડધો કોનો વધ્યો છે ભાઈ લો તો આ મારા તો પૂરબિયા ભગવાન છે ને ઉઠાવો કે અને બ્રાહ્મણે પછી એ ઉઠાવ્યો પછી મહારાજ કે ભૂદેવ આ અડધા રૂપિયાની મોતિયા જલેબીની રસોઈ કરાવો કે તમે હાલો હવે રસોઈ કરાવો એટલે ભાઈ સો રૂપિયાની રસોઈ મોતીયા જલેબીની હોય એમાં અડધો રૂપિયો દીધો હોય એમાં જોર કરે એ કેટલો ભૂંડો લાગે ભૂંડો કેટલો લાગે એના કરતાં મહારાજની ઈચ્છામાં જેમ હોય એમ ભળી ગયા હો માટે મરજી મુજબ જે સેવા કરવી એ સૌથી અગત્યની છે આપણે કેટલી સેવા કરીએ છીએ કેટલું ભજન કરીએ છીએ કેટલું તપ કરીએ છીએ એના કરતાં પણ મરજી ભગવાનની શું મરજી છે ભગવાનની મરજીને જાણતા હોય એવા સત્પુરુષની શું મરજી છે બહુ અગત્યની વાત છે જીવનમાં જેને મરજીને રાખતા આવડી એ કલ્યાણની બાજી જીતી જાય છે જેને મરજીને જાળવી ભગવાનની મરજીને જાળવી લીધી એને ક્યારેય પણ ભગવાન પાસે કલ્યાણની અરજી નહીં કરવી પડે મરજીમાં રહ્યો એની બધી અરજીઓ પાસ ભગવાન પોતે એનું કલ્યાણ કરે માટે મરજીમાં રહીએ મહારાજ કે આ અડધો એમાંથી રસોઈ કરો એ સાંભળીને શરમાઈ ગયો પછી મહારાજ પણ એના ઉપર બહુ કુરાજી થયા અને અડધો તેને અડધો શ્રીજી એનો અડધો પછી કે લો મહારાજ કે મારે જોતો જ નથી તારો અડધો તું મોતિયા જલબીની રસોઈ ગેર કરજે પણ મારે તારો અડધો જોઈએ નહીં હરિભક્તોના રૂપિયા રાખીને પ્રથમ કહ્યું હતું એ પ્રમાણે લઈને સંતના ઉપયોગમાં વાપર્યા અને હરિભક્તો ઉપર શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા અને બ્રાહ્મણ ઉપર કચવાઈ ગયા એને કરીને એના કુળમાં સાધારણ સ્થિતિવાળા છે હતો રૂપિયા વાળો પણ થઈ ગયો કેવો સાધારણ સ્થિતિ વાળો એનું કારણ શ્રીજીની આજ્ઞાનો લોપ કર્યો હતો તેથી કહેવાનું કે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું તે જ પરમ મોક્ષનું સાધન છે સહજાનંદ ચરિત્રમાં આ વાત છે એકસો ને બોલો એટલે મરજી છે ને એ સૌથી અગત્યની છે મરજી સિવાય કદાચ સારું કરીએ તોય કામનું નહીં એવું એક ચરિત્ર કહું ડભાણમાં મહારાજે યજ્ઞ કર્યો હરિભક્તોને બોલાવે હતા ત્યારે લીંબડીથી મૂળજીભાઈ શેઠ ત્યાં બોલાવાથી આવેલા એમને શ્રીજીને યથાયુગ્ય ક્રિયા મહારાજે એમને સેવા સોંપી હતી યજ્ઞની સમાપ્તિ સુધી તન મનથી એમને સેવા કરી હતી એમની ઉપર મહારાજ બહુ રાજી થયા પછી મૂળજીભાઈ કે તમે યજ્ઞ મહારાજે કહ્યું મુળજીભાઈને કે તમે યજ્ઞમાં સેવા બહુ કરી માટે તમારા ઉપર બહુ રાજીપો થયો તેથી તમારે મારી પાસે કાંઈ માગવું હોય ને તો માગો ત્યારે મૂળજીભાઈ કે આપ શ્રીની આજ્ઞા હોય તો મારે આજથી સાંખ્ય વર્તમાન પાડવું છે સાંખ્ય વર્તમાન એટલે સંસારમાં રહેવા છતાં પણ સાધુની જ રહેવું છે એ સાંભળીને હરી કહે તમારે વ્યવહારમાં રહેવું તે પડાય નહીં તમે ગ્રહસ્થના ધર્મ બરાબર પાળો એટલે સાંખ્યથી પણ સર્વોત્તમ છે ત્યારે મૂળજીભાઈ કે આપશ્રી આજ્ઞા કરો અથવા આજ્ઞા ન કરો તો પણ મારે વ્રત પાડવું છે આ ખોટું આ પાવર જે કરવો ને એ ખોટો ભગવાન આગળ શું પાવર કરવાનો એને આપણી ના ખબર હોય આપણી કેપેસિટીની ખબર ના હોય ભગવાન કે ભગવાનના કોઈ મોટા સાધુને આપણી કેપેસિટીની ખબર જ હોય અને કદાચ આપણી કેપેસિટી હોય તો એ ન કરવા દે આપણને અહમ વધી જાય એવું હોય એ સાધન કરીને તો ના કરવા દે માટે એ કે તમે ના પાડો ગા હું તો કરવાનો આમ કયા છતાં મહારાજે કહ્યું તો પછી તમારી મરજી આમ કયા છતાં સ્ત્રીની મરજી છે તે ઉપર અનુસંધાન ન રાખતા પોતાના મનમાં જે ધાર્યું હતું એનો ત્યાગ કર્યો નહીં ડબ્બાણથી મહારાજની આગલા લઈને ઘેર ગયા પોતાની સ્ત્રીને કહે કે મેં આવું વ્રત ધારણ કર્યું છે એમની સ્ત્રીને હારું ના લાગ્યું પણ કહે ભલે જેમ તમારી મરજી હું પણ ભગવાનને રાજી કરવા આજથી સાંખ્યો સાંખ્યોગ વ્રત ધારણ કરું છું બાઈએ પણ એવો નિયમ લીધો પછી કેટલાક માસ વીત્યા પછી મૂળજીભાઈ શેઠને મનમાં કામવાસના ઉત્પન્ન થઈ તે પોતાની વૃત્તિમાં ફેર પડ્યો એ જોઈને તેમની સ્ત્રીએ ખાનગી રીતે ઠપકો આપ્યો તેથી પોતાના મનમાં પશ્ચાતાપ કરીને ડબાણાવ્યા આવ્યા શ્રીહરી સભામાં બેઠા દેશાંતરના હરિભક્તો મહારાજ પાસે બેઠાતા મૂળજી શેઠને આવતા જોઈને હરિભક્તોને શ્રીજી કહે મૂળજી શેઠ અનિશુદ્ધ વર્તમાન પાડીને આવે છે માગ દેવ કે રસ્તો આપો આવું શ્રીયારીનું છાણું વચન સાંભળીને જંખવાઈ ગયા મહારાજને પગે લાગીને કીધું મહારાજ હું તમારી મરજીને સમજી શક્યો નહીં માટે આપણે કેટલું કરીએ છીએ એના કરતાં પણ ભગવાનની મરજીમાં રહીને કરીએ છીએ એ સૌથી અગત્યનું છે થોડું કરવું પણ મરજીમાં કરવું તપ કરીએ દાન કરીએ પુણ્ય કરીએ યજ્ઞ કરીએ તીર્થ કરીએ પણ થોડું પણ મરજીમાં રહીને કરવું બહુનામી શ્રી અરિય સૌના અંતર્યામી છે તેથી સૌના અંતરની વાતને જાણી લે છે આ ભક્ત અંતરમાં શુદ્ધ છે કે મલિન છે તેને તેઓ તરત જાણી લે છે ભગવાનને તરત ખબર પડી જાય કે આ ભક્ત કેવો છે જનકો જન પર ખે દહી કરી કે સર્વો પરે સો વર્તત મરી કે જન પર ખેદ કરી

તે બીજા ઉપર ઈર્ષા દ્વેષથી ખેદ ભર્યો જેટલો વર્તે છે તેના ઉપર ભગવાન તેટલું રીજતા નથી વાત શું આવે છે અગત્યની વાત પેલું મરજીમાં રહીને કરવું આવે ત્રીજી વાત એક મનુષ્ય બીજા મનુષ્ય ઉપર ઈર્ષા દ્વેષ રાખીને મરી જાય એટલી મહેનત કરીને પણ સર્વોપરી વર્તતો હોય એટલે કે બીજાને નીચા પાડવા માટે પોતે હું શ્રેષ્ઠ છું એવું બતાવવા માટે સાધનો મોટા મોટા સાધનો કરતો હોય તપ કરતો હોય ભજન કરતો હોય સેવા કરતો હોય દાન કરતો હોય પણ એનાથી એને બતાવવું છે એવું કે બીજા કરતાં હું શ્રેષ્ઠ છું રાગ દ્વેષથી કરે છે શ્રીજી મહારાજને આ ગમતું નથી જે કાંઈ કરીએ એ પોતાના કલ્યાણને અર્થે કરીએ રાગ દ્વેષથી ના કરીએ રાગ અને દ્વેષ એ કલ્યાણના માર્ગની અંદર બહુ મોટું વિઘ્ન કરનારા છે જે જે કરીએ કરીએ સત્સંગ કોઈ નાનામાં નાની આપણે ક્રિયા બધું જ ભગવાનને રાજી કરવા માટે કરીએ કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થ કરીએ કોઈ ભગવાનના ભક્ત ઉપર રાગ દ્વેષે કરીને ના કરીએ કે કોઈ ભગવાનનો ભક્ત છે એને બતાવું કે હું કેવું તપ કરી શકું છું કેવું ભજન કરી શકું છું કેવી સેવા કરી શકું છું કેવી મારામાં શ્રદ્ધા છે કેવો મારામાં વિશ્વાસ છે આવું કોઈ પ્રકારનું કોઈ ઉપર કરીને જ્યારે કરે છે મહારાજે કહ્યું ઈર્ષાએ રહિત અને ભક્તિએ સહિત ઈર્ષા રહિત અને ભક્તિએ સહિત એવો ભક્ત ભગવાનને ગમે છે રાગ દ્વેષને ઈર્ષાવાળો ભગવાનને ગમતો નથી એ જેટલું કરે ને તો ભગવાન એની પર રીઝાવાની જગ્યાએ ખીજે છે ખીજે કારણ કે ભગવાન કે આ તો બીજાને બતાવવા કરે છે આ તો બીજાને બતાવવા માટે કરે છે આવું થાય મારે કોઈની ઉપર માન ઈર્ષાના કારણે મનમાં દ્વેષ રાખીને જે જે શ્રેષ્ઠ સાધનો કરે છે તે તેના અનંત સાધનો ઈર્ષા દ્વેષરૂપ અગ્નિથી બળી જાય છે આપણે શું કરીએ છીએ કયું સાધન કરીએ છીએ એના કરતા પણ એ સાધનને કયા ઉદ્દેશથી કરીએ છીએ સૌથી અગત્યનું છે સાધન ઉપર વજન નથી આપવાનું સાધનના ઉદ્દેશ ઉપર વજન આપવાનું છે આપણે ઘણી વખત એમ કે આ ભક્ત ચાંદ્રાયણ કર્યું એક એમને એક કર્યું બે કરું બે કરીને પછી શું કરવાનું છે કે હું આટલું કરી શકું છું આવી રીતે જો થાય તો એનો કોઈ અર્થ નથી આ એક દ્રષ્ટાંત મેં દીધું સારું હોય એ પણ બીજાના રાગ દ્વેષ ઈર્ષાથી ન થવું જોઈએ બીજાની સ્પર્ધાથી ન થવું જોઈએ શ્રીજી મહારાજ એનાથી દૂર છે ફક્ત ભક્ત મારા કલ્યાણને અર્થે હા કોઈ ભક્તનું કે સંતનું આપણે અંગ જોયું આપણને થાય કે એ એ કરે કરે છે છે કરું ભગવાનને રાજી હું પણ કોકની સાથે સ્પર્ધા કરવી સ્પર્ધા એ નુકસાન નુકસાન ને નુકસાન જ છે સ્પર્ધા એ રાગ દ્વેષ ને ઈર્ષા જ પ્રગટ કરે કોઈ પણ ભગવાનના ભક્ત ભજન સ્મરણ તપ જે કાંઈ એની સ્થિતિ પ્રમાણે કરતા હોય એને વંદન કરવા એમાંથી કાંઈ શીખાય એવું હોય આપણાથી તો શીખવું એને પ્રાર્થના કરવી તમારા જેવું મારામાં આવે એવું તમે દયા કરજો પ્રાર્થના કરવી પણ કોઈકને બતાવી દેવા માટે હું કરું ઘણા સેવા કરે પણ સેવા એટલે કરતા હોય કે બીજાને બીજાનું નીચું દેખાય એટલે સેવા કરે કોઈ સવારમાં વહેલા ઉઠીને ભજન કરે અને ભજન કરે છે તો એટલા માટે ભજન કરવાનું કે બીજા ઊંઘતા હોય ને દેખાય કે જો બધા હોતા છે ને હું તો જેટલું ભજન કર્યું એટલું વ્યર્થ થઈ ગયું એના કરતા મારે હજુ કરવાનું બાકી છે એટલે હું કરું છું આ બધા કરીને આવ્યા છે અને મારે કરવાનું બાકી છે આ બધા તપ કરીને આવ્યા છે મારે બાકી છે એટલે કરું છું કોઈ દી કોઈ ઉપર રાગ દ્વેષ ઈર્ષા ના થાય કોઈ દિવસ કોઈ સાથે સ્પર્ધા ના થાય આવી રીતે ભગવાનના ભક્તોએ સારા સાધન જે ભગવાનને રાજી કરવા વર્તે ને એમાં પણ ધ્યાન રાખવા માટે કે છે કોઈની ઉપર માન ઈર્ષાના કારણે મનમાં દ્વેષ રાખીને જે જે શ્રેષ્ઠ સાધનો કરે તેના અનંત સાધનો ઈર્ષા દ્વેષરૂપ અગ્નિથી બળી જાય છે સાકર નાખેલા દૂધ જેવો બીજા કોઈમાં મીઠો સ્વાદ નથી તે ભોજનમાં સર્વશ્રેષ્ઠ ગણાય તેમાં જો થોડું ઝેર પડ્યું હોય થોડું ઝેર પડ્યું હોય તો તે બધું તરત નકામું થઈ જાય છે બધા સાધન દૂધ અને સાકરના જેવા છે ઈર્ષા દ્વેષનો ખેદ તેમાં ઝેરના સમાન છે કોઈક ઈર્ષા દ્વેષયુક્ત કરોડો પ્રકારના સાધન કર્યા હોય તો પણ તે સાધનોને ભગવાન અંગીકાર કરતા નથી અતિ અગત્યની વાત માટે જે કરીએ એ ભગવાનને પ્રસન્ન કરવા માટે જ કરીએ કોઈ ભગવાનના સંત કે ભક્ત સાથે સ્પર્ધાએ કરીને રાગ દ્વેષ કે ઈર્ષ્યાએ કરીને ક્યારેય કોઈ સાધન ન કરીએ અનંત જન્મ સુધી કરશું તોય ભગવાનની નજરમાં નહીં આવે અને નિર્મળ હૃદયે જો થોડુંક જ કરીશું ને ભગવાન બહુ રાજી થશે વાહ મને રાજી કરવા માટે આ નિર્મળ અંધકરણથી કરે છે માટે કોઈને બતાવી દઉં ને કોઈનાથી શ્રેષ્ઠ છું આવો ઉપાય કોઈ દિવસ ગોતવો નહીં આવો ઉપાય હૃદયમાં સંકલ્પ થાય ને તો એને દબાવી દેવો કારણ કે અંતર્યામી ભગવાન જોયા કરે છે કે આ બધું કરે તો છે પણ સંકલ્પ એને એવો રહે છે કે બીજાને બતાવી દઉં બીજા કરતા શ્રેષ્ઠ દેખાઈ જવું આવો સંકલ્પ થાય છે ભગવાનને નથી ગમતો આપણું કરેલું બધું વ્યર્થ થઈ જાય છે માટે બીજાને બતાવવું નથી બીજા જે કરે છે એને બિરદાવવા છે બીજાને બતાવવા કરતા બીજાને બિરદાવવા એ શ્રીજી મહારાજને ગમે છે બતાવવા કરતા બિરદાવવા બતાવવા કરતા બીજાને વંદન કરવા બીજાના દર્શન કરવા એ શ્રીજી મહારાજને ગમે છે આ સંતને આ ભક્ત કેવું તપ કરે છે કેવું ભજન કરે છે કેવી નિષ્ઠા રાખે છે કેવી એક નિષ્ઠા કેવો અનન્ય ભાવ કેવો નિર્દોષ ભાવ અને સંતો ભક્તોમાં કેવું હેત છે અને કેવું દેશકાળનો કોઈ વિપરીતપણાની કોઈ અસર નથી થતી આ કેવા છે એમ ગુણ લઈએ તો વાંધો ના આવે એ તો વાંધો ના આવે અને મને પણ આવા અંગ મહારાજ આપે આવું સાધન કરવાની મને શક્તિ આ ભગવાનના સંતો ભક્તો આપે ને હું રાજી કરું આવી રીતે જો વિચાર કરે તો વાંધો ના આવે પણ આપણાથી કંઈ થાય છે થોડું તપ થાય છે થોડું ભજન થાય છે થોડી સેવા થાય છે થોડું દાન થાય છે થોડા જપ થાય છે એમાં આપણને એમ થાય કે હું સર્વથી શ્રેષ્ઠ દેખાઈ જાઉં આવું સાધન કરીને તો એ વેરી ડેન્જર અતિ ગંભીર જેમ પેલું આ ઇલેક્ટ્રિસિટી હોય ને ત્યાં ઈન્ડિયા ની અંદર હોય છે પેલી ખોપરી દોરેલી હોય ને કે ખતરા ત્યાં શું લખેલું હોય છે ખતરા એવી રીતે બીજા કરતા હું સાધન કરીને શ્રેષ્ઠ દેખાઈ જઉં ખતરા ખતરા છે એના કરતા બધાય સંતો ભક્તોને બિરદાવો અને એમાંથી કઈક આપણે શીખીએ રાજી કરવાનું જો એવું આપણે કરીશું તો ચોક્કસ મહારાજ આપણા બહુ મોટું ગણશે બાપુને શું હતું દાદા ખાચરનું સમર્પણ ને દાદા ખાચરની ભક્તિ હતી જીવા ખાચરને શું હતું કે દાદા ખાચર કરતા હું શ્રેષ્ઠ દાનેશ્વરીને શ્રેષ્ઠ સમર્પણ વાળો દેખાઈ જોઉં પણ મહારાજની નજરમાં કોણ રહ્યા દાદા ખાચર રહ્યા જીવા બાપુ પાસે ડેલી મોટી હતી રૂપિયા જાજા હતા હતી સમર્પણ હતું એવું કે હતા સમર્પણ ઘણું હતું ભક્ત પણ જબરા હતા તો પણ દાદા દાદા છે નીચો બતાવીને મારે શ્રેષ્ઠ થવું છે મહારાજને આ નથી ગમતું એવું જો વિચાર્યું હોત કે દાદા ખાચર જેમ મહારાજને રાજી કરે છે હું કરું તો મહારાજ રાજી થયા હોત પણ જ્યારે ઈર્ષાનો ભાગ ભળે છે દ્વેષનો ભાગ ભળે છે ત્યારે વાલા ભક્તો જીવને ખબર નથી પડતી હું જે સાધન કરું છું એનાથી ભગવાન રાજી નથી થતા ઉપરથી કુરાજી થાય છે અને દ્વેષનો ભાવ ભળે ને ત્યાર પછી તો એવું થાય કે ઓલો સાધન કરે એમાંય કંઈક ખોટ કાઢે એ ઓલો તો ભગવાનને રાજી કરવા ભગવાનનો ભક્ત મથે છે હવે જોવો ને એ તો ખબર છે ને શું કરવા કરે છે તો બધું એવું ત્યારે એમ કરીને ઓલાની નિંદા કરે અને એને કાઢી નાખે એ કોકની નજરમાં ભગવાનની નજરમાં કોઈ ભગવાનના સંત ભક્તની નજરમાં આવતો હોય ને એને ટાળી નાખે આ બધું રાગ દ્વેષ ઈર્ષાથી થાય આવું આપણા જીવનમાં ક્યાંય પણ ખૂને પડ્યું હોય તેને કાઢવું મહારાજને રાજી કરવા બધા જ સાધનો સાધનોને ભગવાન અંગીકાર કરતા નથી રાગ દ્વેષ માન ઈર્ષા સંબંધી ખેદ વગરના હરિભક્તને શ્રી શુદ્ધ દૂધ સાકરના સમાન માને છે જે રાગ દ્વેષ ઈર્ષા વિનાનો છે એને શુદ્ધ દૂધ માં સાકર નાખી હોય ને એવો મહારાજ માને છે હરિભક્તમાં ઈર્ષા દ્વેષ વિનાનો થોડો એવો પણ જો શુદ્ધ ગુણ હોય તો તેને ભગવાન મેરુના સમાન માને છે તેના અનંત દોષોને ઢાંકી દે છે જેમ કે શરીરનું બંધારણ આ મનુષ્ય દેહ નખથી શીખા પર્યંત અત્યંત મલિન છે તેને બહાર કે અંદર બધી રીતે જુઓ તો દેહમાં એક અનુ જેવો શુદ્ધ જીવ જીવ પ્રવેશે છે તો એનાથી આ મલિન દેહ પણ શુદ્ધ દેખાય છે આમાં તો બધી મલિનતા જ છે ને અંદર એક કઈ વસ્તુ રૂડી નથી ને ક્યાંયથી લોહી નીકળે પરુ નીકળે પાક નીકળે અંદરથી માંસ નીકળે મજ્જા નીકળે લોચાદ નીકળે આંતરડા નીકળે આપણને બાજુમાં ઊભું રહેવું ગમે નહીં પણ અંદર એક જીનો અમથો આત્મા બેહી ગયો છે તો કેવો તેજસ્વી લાગે છે ને એવી રીતે ભગવાન પણ જે પોતાનો ભક્ત હોય ને એ ઈર્ષાને દ્વેષ વિનાનો જે ભક્ત છે ને એનો થોડો ગુણ હોય ને તો મારા જ મેરું સમાન માને છે બસ આપણા જીવનમાંથી આ હઠ માનને ઈર્ષા ત્રણને વિદાય કરીએ ધીરે ધીરે વિદાય કરીએ મહારાજ રાજી થઈ જશે થોડું કરશું તોય મહારાજ રાજી થશે ઓલામાં ઘણું કરશું તોય મહારાજ રાજી નહીં થઈ જે હરિભક્ત થયા હોય તેમને પરસ્પર એકાબીજાના દાસ થઈને વર્તવું પોતાની જાને પોતે એકબીજાથી અધિક માનવા નહીં જે હરિભક્ત પોતાને બીજા એક એક હરિભક્તથી અધિક માનવા લાગે ત્યારે માનવું એમાં મોટામાં મોટો ને વધારેમાં વધારે કુસંગ પ્રવેશ્યો છે જ્યારે આપણને બીજા ભગવાનના ભક્ત પોતામાં શ્રેષ્ઠતા લાગવા માંડે ત્યારે સમજવાનું કે મારામાં કુસંગે પ્રવેશ કર્યો છે મહારાજ કેટલું સરસ વિઝન બતાવે છે અને પછી જ પછી જ માયાને લાગ મળે છે એના વિશે આપણે કાલે થોડો પ્રકાશ પાડીશું તરંગત અત્યારે પૂર્ણ થાય છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મની વિરચિત શ્રી હરિચંદ્ર સાગરને એકાદશપુરમાં ભાદરામાં મરજી પ્રમાણેની સેવાની વિશેષતા કહીએ નામે આઠમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ